ઓ હેન્ડસમ, ઓ મારા ઋતિક રોશન, ક્યાં જઈ રહ્યો છે? હું તારી ક્યારની રાહ જોઉં છું. પ્લીઝ ભગવાનને ખાતર મને છોડી દો. જો અહીંયા મને કોઈ જોઈ જશે ને તો હું કોઈને મોટું બતાવવા લાયક બી નહીં રહું. મારા ઘરમાં પીવાનું પાણી નથી, મારા બાપુજી મારી રાહ જોઈ રહ્યા છે. અરે ઓય, તમારી જોડે લગ્ન તો કર, પાણી તો શું પાણીના ટેન્કર મોકલાવી દઈશ તારા ઘરે. આ તમે શું વાતો કરી રહ્યા છો? તમારા મા બાપે તમને સંસ્કાર નથી આપ્યા કે શું? ઓ રોમિયો, સંસ્કાર તો મને બહુ જ આપ્યા છે, પણ મારા પપ્પાએ મને એમ કીધું છે કે જા બેટા, તારા પસંદગીના છોકરા જોડે લગ્ન કરી લે. તારી સાથે લગ્ન કરું એના કરતા તાપીમાં ડૂબીને મરી ના જાવ? તારી સાથે હું કદી પણ લગ્ન નહીં કરીશ. અરે ઓય, ભાગી ભાગીને ક્યાં જઈશ? લગ્ન તો તારે મારી જોડે જ કરવા પડશે. તું જ્યાં જઈશ ત્યાં હું જુબી હોઉં. શું થયું ભાઈ? અરે હું પપ્પા માટે પાણી ભરવા ગયો બાર, તો એક છોકરી મારી છેડતી કરી અને મને લગ્ન કરવાનું કહે છે. કોણ છે એ છોકરી? ખબર નહીં. છોકરી જ છે ને, તો લગ્ન કરી લે ને, શું વાંધો છે તને? અરે પણ એ સૌ વિચિત્ર પ્રકારની છે અને સૌ ટપુરી જેવી દેખાય છે. એવું છે? ચાલ મને બતાવ. હા ચલો. અરે ઓય, તું કેમ મારા ભાઈને છેડે છે? આ કહે છે કે આ છોકરી મને હેરાન કરે છે. ખબર છે ને હું આ ગામનો ગુંડો છું. અરે ઓય, તારાથી થાય કરી લે, લગ્ન તો હું તારા ભાઈ જોડે જ કરીશ. અરે તને મારા મહેલનો રાજા બનાવીશ, લંડનની ટૂર કરાવીશ. પ્લીઝ માની જાને, મારી જોડે લગ્ન કરી લે ને. અરે મેડમ, આપ અહીંયા શું કરો છો? અરે હા, હું તમને જ ગોતતી હતી. પ્લીઝ તમારા ભાઈને મનાવો ને, અમારા લગ્ન કરાવી આપો ને. અરે તમે મારા ભાઈ માટે આટલું કરતા હોય તો તમારા લગ્ન તો કરાવી આપો, પણ એમાં મને શું ફાયદો? ફાયદો એટલે મતલબ? મેડમ તમને તો ખબર જ છે, સાલી આધી ઘરવાળી હોતી હૈ. એવી જ રીતે તમારે મને પણ અડધો ઘરવાળો બનાવવો પડશે. જો તમને આ વાત મંજૂર હોય તો મને કોઈ વાંધો નથી, તો કરો કંકુના. હા કેમ નહીં, મને એકની ઉપર એક ફ્રી ઓફર મળતી હોય તો હું શું કામ ના પાડું? મારી જિંદગી તો સફળ થઈ ગઈ, હવે મને પણ લંડનની અડધી ટૂર કરવા તો મળશે જ. ચાલો તો હવે મળીએ મંડપમાં. રોઈ રોઈ ભાઈની આખ રાતી, સેના તમને દુખ રે. તમારા ભાઈને હું ઘર જમાઈ તરીકે લઈ જાઉં છું એનો મતલબ એવો નથી કે હું એમને હેરાન કરીશ. તમે ટેન્શન ના લો, એમને હું સારી રીતે સાચવીશ. પ્લીઝ ચાલો આપણે ઘરણ્યા. એકલા ભાઈ રાજા, ચાલો આપણે ઘેર રે. જાનુ. જી મેમ સાહેબ. એક ગ્લાસ પાણી ભરીને લાવ ને મારા માટે ફટાફટ. આજે કેમ કામમાં વાર લાગે છે? ફટાફટ કરી નાખજે. હા હા જી મેમ સાહેબ. કચરા પોતા થઈ ગયા છે? બસ એક કચરા પોજા જ કરતો હતો, તમે પાણી મંગાવ્યું. મેમ પગ લઈ ગયો છે.
જાનું? હા મેમ. મારા માટે એક સિગરેટ લઈ આવતો? મેમ મારી પાસે તો પૈસા નથી, હું ક્યાં કમાવા જાઉં છું? હું તો ખાલી ઘરનું જ કામ કરું છું. ઠીક છે, તો તું ઘરનું કામ કર્યા કર, સિગરેટ હું લઈ આવું છું. આની સાથે લગ્ન કરીને તો મારી જિંદગી સાવ બરબાદ થઈ ગઈ છે. સાવ નોકરની જેમ રાખે છે મને આ તો. આના કરતા લગ્ન જ ન કર્યા હોત તો સારું હતું. શું કરું હવે? અરે વાહ, મને તો ઘરવાળાના રૂપમાં કામવાળો મળી ગયો છે. મારે તો કંઈ જ કામ નથી કરવું પડતું, બસ બધાને આવા જ ઘરવાળા મળવા જોઈએ. આવો, કેમ છો? મજામાં. તમે કેમ છો બોલા? બસ બધા જ મજામાં છે. મારા ભાઈ ક્યાં છે અને શું કરે છે? અહીંયા છે, જો જલસા કરે છે. અરે મારે તેમનું કામ હતું, એમને બોલાવી આપો ને. જાનુ? અરે ઓ જાનુ. જી મેડમ. જો ને, મહેમાન આવ્યા છે. એ ભાઈ શું થયું? કેમ એટલો દુબળો પતલો લાગે છે? કઈ બીમારી છે? ના ભાઈ, મને કઈ બીમારી નથી, હું સાવ સાજો છું. પરંતુ અહીંયા આવ્યો હતો હું ઘરવાળાના રૂપમાં, અને અહીંયા આવીને મને કામવાળો બનાવી દીધો છે. તમે મારા વખાણ કરો છો કે બુરાઈ કરો છો? જાઓ તો તમારું કામ કરો તો અંદર. ઓ મેડમ, મારે તમારી ઓફર મંજૂર નથી. તમે મારા ભાઈની જિંદગી તો બગાડી જ છે, પણ મારે મારી જિંદગી તમારી સાથે લગ્ન કરીને બગાડવી નથી. મારા ભાઈને જોવો તો ખરા, સાવમાં એકાંગળો બનાવી દીધો છે. જોયું મિત્રો, કોઈકનો ઘરવાળો થાજો, પરંતુ કામવાળો બિલકુલ નહીં થતા. એના કરતાં વાંઢા રહી જાજો, અને મહેરબાની કરીને ઘર જમાય તો બનતા જ નહીં. હા જો મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો, અને જોજો બેલ આઇકન દબાવવાનું તો ભૂલતા જ નહીં.